વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં આપણે આગળ જે પ્રકાશનું વક્રીભવન મીન્સ કે વાતાવરણીય વક્રીભવન વિશે આપણે જોયું હતું, હવે આજે આપણે જોવાના છે કે તારાઓ કેમ ટમટમે છે. સવિસ્તાર સમજાવો તો તારાઓનો પ્રકાશનું શું થાય છે. તારાઓના પ્રકાશનું સૌ પ્રથમ વાતાવરણીય વક્રીભવન થાય છે, એટલે તારાઓ ટમટમે છે. તારાઓનો પ્રથમ પ્રકાશના કિરણનું શું થાય છે, એનું વાતાવરણીય વક્રીભવન થાય છે, એટલે તારાઓ શું થાય છે, ટમટમે છે. તારાઓનો પ્રકાશ, તારાઓનો પ્રકાશ પૃથ્વીના જુદા જુદા વાતાવરણમાંથી શું થાય છે, જુદા જુદા વાતાવરણમાંથી પસાર થાય, ત્યારે તેનો વક્રીભવન જુદો જુદો હોય છે. વક્રીભવન જુદો જુદો હોય અને તારાઓના પ્રકાશનું પણ એવું શું થતું હોય છે, તો એનું વક્રીભવન થતું જોવા મળે છે. અને વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય છે કે જ્યાં એક માધ્યમમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સતત એના વક્રીભવન પર શું થતું જોવા મળે છે આપણને, તો એમાં સતત ને સતત ક્રમિક ફેરફાર આપણને જોવા મળે છે. એવા માધ્યમમાં થાય છે જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેનો વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય છે કે જ્યાં પ્રકાશનું કિરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર, તો ત્યાં એનું સતત ને સતત શું થતું હોય, વક્રીભવન. કારણ કે જે દરેક ઉપરથી નીચે તરફ તમે આવો તો દરેક જગ્યાએનો વક્રીભવન કેવો હોય છે, જુદો જુદો હોય છે. દરેક જગ્યાએનો વક્રીભવન કેવો જોવા મળે છે આપણને, જુદો જુદો. કઈ રીતના, તો તમે પૃથ્વીની સપાટીની જેમ નજીક આવો એમ હવાનું પ્રકાશીય વક્રીભવન કેવો થાય છે, વધતો જાય છે, અને ઉપરની તરફ એનો વક્રીભવન કેવો હોય છે, ઓછો હોય છે. પાતળી હવા હોવાને કારણે કેવો હોય છે, ઓછો હોય છે, જેના કારણે ઉપરથી નીચે તરફ તમે પ્રકાશનું કિરણ જ્યારે દાખલ થાય છે ત્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે, એટલે કે એ પ્રકાશનું કિરણ લંબ તરફ વાકું વળે છે. કઈ બાજુ વાકું વળે છે, એ લંબ તરફ વાકું વળે છે, એટલે કે એનું સતત ને સતત એ પ્રકાશના કિરણનું શું થતું જોવા મળે છે આપણને, તો સતત ને સતત એ પ્રકાશના કિરણનું આપણને વક્રીભવન થતું જોવા મળે છે. હવે જોઈએ કે તારાઓ જે છે એ તારાઓ પોતાનું મૂળ જે સ્થાન છે, અહીંયાથી ધારો કે હું વ્યક્તિ છું, આ વ્યક્તિ અહીંયાથી અવલોકન કરે છે, આ જે સ્ટાર છે આ પોતાનું કેવું છે, મૂળ સ્થાન છે. કેવું સ્થાન છે, આ મૂળ સ્થાન, તેનું જે મૂળ સ્થાન છે એ મૂળ સ્થાન કરતા આપણને કેવું દેખાય છે,
સહેજ ઉપરની તરફ દેખાય છે. કારણ કારણ એ કે વાતાવરણનો વક્રીભવના દરેક જગ્યાએ કેવો હોય છે, જુદો જુદો હોય છે. એટલા માટે તારામાંથી આવતો પ્રકાશ જે છે એ જુદા જુદા વક્રીભવનકમાંથી પસાર થતો હોય એના કારણે આપણને તારાઓ કેવા દેખાય છે, ટમટમતા દેખાય. ક્યારે કેવો પ્રકાશનો વેગ વધારે હોય, ક્યારે ઓછો હોય, બરાબર? એટલે જુદો જુદો પ્રકાશનો વેગ હોવાને કારણે, વાતાવરણીય વક્રીભવનને કારણે આપણને તારાઓ કેવા દેખાય છે, તો આપણને એ ટમટમતા દેખાય છે, બરાબર? તો આ રીતે આપણે એની થિયરીમાં આપણે જોયું. તો ફરીથી એક વખત જોઈ લો કે તારાઓ કેમ ટમટમે છે. તો તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થાય છે. શું થાય છે? તારાઓના પ્રકાશનું સૌપ્રથમ વાતાવરણીય વક્રીભવન થાય છે, જેના કારણે આપણને તારાઓ કેવા દેખાય છે, ટમટમતા દેખાય છે. તારાઓને પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત એનો શું થતો જોવા મળે છે, આપણને એનો સતત વક્રીભવનાંક થતો જોવા મળે છે. અને વાતાવરણીય વક્રીભવન પાછું કેવા માધ્યમમાં થાય છે, એ જ માધ્યમમાં થાય છે કે જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાંકમાં ક્રમિક શું જોવા મળે આપણને, એમાં સતત ને સતત ફેરફાર થતો જોવા મળે છે. અને પૃથ્વીની સપાટીની નજીક આવતા હવાની પ્રકાશીય ઘનતા કેવી થતી જાય છે, વધતી જાય છે. તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ કેવો, ઉપર પાતળા માધ્યમમાંથી નીચે આવે ત્યારે ઘટ માધ્યમમાં એ પ્રવેશે છે. એટલે કે એ માધ્યમમાં અંદર પ્રવેશે ત્યારે શું થાય છે, લંબ તરફ સહેજ વાકો વળે છે, બરાબર? અને આપણે અહીં ક્ષિતિજ પાસેથી જોઈએ તો તારાનું જે મૂળ સ્થાન છે એ મૂળ સ્થાન કરતાં આપણને કેવું દેખાશે, એનું સ્થાન ઉપરની તરફ જોવા મળે છે. વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. વાતાવરણ શું આપણે દરેક જગ્યાએ સરખું જ રહે છે અને એમનું એમ જ રહે છે, તો ના, તે સ્થાયી હોતું નથી. તે વારંવાર શું કરતું હોય છે, બદલાયા કરતું હોય છે. અને તારાઓ પૃથ્વીથી કેવા આવેલા છે, ઘણા દૂર આવેલા છે. એટલે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર આવેલા હોવાથી એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, બિંદુવત ઉદ્ગમ સ્થાન તરીકે આપણે એને લઈ શકાય છે. અને આ રીતે તારામાંથી આવતા પ્રકાશના કિરણનો માર્ગ થોડો થોડો શું થતો હોય છે, બદલાયા કરે છે. અને આથી તારાનું દેખીતું સ્થાન પણ આપણને કેવું અલગ દેખાય. આ એનું દેખીતું સ્થાન, એટલે એનું દેખીતું સ્થાન શું થાય છે, બદલાયા કરતું હોય વારંવાર, બરાબર? કારણ કે વાતાવરણ એ વક્રીભવન એક સરખો હોતો નથી, એની પરિસ્થિતિ, વાતાવરણની પરિસ્થિતિ પણ એક સરખી હોતી નથી. એટલે તારાઓનું દેખીતું સ્થાન પણ શું થતું હોય છે, બદલાયા કરે છે. તારાઓનું સ્થાન દેખીતી રીતે બદલાતું હોય તો એના કારણે આપણને આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં પણ આપણને શું જોવા મળે છે, અનિયમિતતા જોવા મળે છે. સિમ્પલ તમને હું કહી દઉં કે આપણે, હું તમને લાઈટ આમ પાડતો હોય, બરાબર, ઉપર નીચે આમ આમ કરતો હોય, તો તમારી આંખમાં શું થશે, જરાક વાર ડાર્ક દેખાશે, જરાક વાર આછું દેખાશે, ડાર્ક દેખાશે આછું. એટલે આ રીતનું જ્યારે વાતાવરણમાંથી પ્રકાશના કિરણોની પરિસ્થિતિ જ્યારે બદલાતી હોય છે વાતાવરણની, ત્યારે પ્રકાશના કિરણો જે આપણી આંખમાં પ્રવેશતા હોય, બરાબર, તો એ આપણને કેવા દેખાય છે, લઘુક જબુક થતા હોય એવા લાગે, એટલે કે ટમટમતા દેખાય છે. આથી તારાઓ કેવા આપણને જોવા મળે છે, ટમટમતા દેખાય છે, બરાબર? હવે ત્યાર પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ વસ્તુ વિશે જાણીશું. અસ્તુ.